સરદારધામ અમદાવાદ મિશન 20 અંતર્ગત સરદારધામ દક્ષિણ ગુજરાત આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિતિ GPCH 2020 પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજનું વૈશ્વિક જોડાણ પગદંડી શિવ મહામુકામ તરફ પ્રયાણ તેમજ સમાજ યોજના અતિથિ ભવન ઉજ્જવળ ભવિષ્ય યોજના ઉપરાંત લક્ષ્ય બિંદુએ સિદ્ધ કરવા માટે સરદારધામ દ્વારા જાન્યુઆરી 2018 ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન સરકારના વાયબ્રન્ટ સમિટ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આવા પ્રકારનું સુમિટ કોઈ પણ સામાજિક સંસ્થાએ કર્યું હોય કે જે દેશમાં પ્રથમ એવો દાખલો છે. આ સમિતિની ભવ્ય સફળતા બાદ વર્ષ 2026 સુધી GPBSE યોજનાનો નિર્ણય કર્યો છે. આગામી GTPS 20 મહાત્મા ગાંધી તેમજ હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 1,00,000 ચોરસ મીટર જગ્યામાં 14 મોટા દમમાં જુદા જુદા સેક્ટરમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એક ડોમ મહિલાઓ માટે તેમજ એક ડોમ કૃષિ વિષયક હેતુ માટે અનામત રાખેલ છે, જેમાં તેમની પાસેથી 50% ચાર્જ લેવામાં આવે છે. અત્યાર સુધીમાં 5 પ્રમોશનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરત ખાતે હરેકૃષ્ણ કેમ્પસ સરથાણા જકાતનાકા વરાછા રોડમાં તારીખ 28 રવિવારના રોજ સાંજે 6 કલાકે પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરદારધામનું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ લોન્ચિંગ પ્રમોશન કાર્યક્રમ નંબર 6 સુરત ખાતે તારીખ 28/4/2019 ના રોજ હરિકૃષ્ણ કેમ્પસ સરથાણા જકાતનાકા વરાછા રોડ સુરત ખાતે રાખવામાં આવ્યું છે. સરદારધામની પ્રવૃત્તિની સફળતામાં પણ સુરતનો સિંહ ફાળો રહ્યો છે. સરદારધામની સ્થાપનાના સમયથી સુરતમાં મહંતમ સ્થાપક ટ્રસ્ટી એવા ગૌરવવંત ટ્રસ્ટીઓ મળ્યા છે, જે PHનો કાર્યક્રમ ડાયમંડ ક્ષેત્રના અગ્રણી એવા સૌજીભાઈ ધોળકિયાના હરેકૃષ્ણ સરથાણા જકાતનાકા વરાછા રોડ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં સુરતના અગ્રણી બિઝનેસમેન તેમજ યુવાનો ઉપસ્થિત રહેશે. આપણી લોન્ચિંગ કાર્યક્રમ બાદ BAPS સંસ્થાના મોટિવેશનલ સ્પીકર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા વિશેષ વ્યાખ્યા આપવામાં આવશે. સરદાર ધામ આયોજિત તમામ કાર્યક્રમોમાં સુરત હંમેશા અગ્રેસર છે. સુરતના કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરતસર ગામના ટ્રસ્ટીઓ તેમજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સુરતમાં યુવા મિત્રોએ પણ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી છે. સરદાર ધામમાં હું પ્રમુખ સેવક તરીકે સેવા આપું છું. અહીં સુરત ખૂબસૂરત એટલે કે કવિ નર્મદ અને દાનેશ્વરીકરણની નગરીની અંદર આવતીકાલે તારીખ 28 હરેકૃષ્ણ ગ્રાઉન્ડ વરાછા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રમોશનલ કાર્યક્રમ નંબર 6 કરવા જઈ રહ્યા છીએ. લગભગ 15,000 ભાઈ બહેનોનું રજીસ્ટ્રેશન નાના મધ્યમ મોટા ઉદ્યોગો ધરાવે છે એનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા લોકો ઉપસ્થિત રહેવાના છે. આ સમિટ એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 3-4-5 જાન્યુઆરી મહાત્મા મંદિર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આપણે કરવા જઈ રહ્યા છીએ ગવર્મેન્ટ કક્ષાની. એ સમિટના 3 ઉદ્દેશો છે. પરસ્પર નેટવર્કિંગ દ્વારા દેશ અને દુનિયામાં રહેલા સમાજના નાના મધ્યમ મોટા ઉદ્યોગોનું આંતરિક અને વૈશ્વિક જોડાણ થાય. બીજો મુદ્દો છે નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા. ત્રીજો મુદ્દો છે શિક્ષિત દીક્ષિત યુવાઓને રોજગાર અપાવવામાં ઉપયોગી થવું. આ 3 મુદ્દાઓ ઉપર આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 3 જાન્યુઆરી 2020 કરવા જઈ રહ્યા છીએ. તો આ કાર્યક્રમમાં પધારવા માટે સમગ્ર દક્ષિણ ઝોનના સૌ બંધુ ભગીનોને સર્વ સમાજને હૃદયપૂર્વક પ્રમુખ સેવક તરીકે આમંત્રણ આપું છું. મિશન 2026 અંતર્ગત જે મિશન 2026 શું છે એ તમને કહેવા જેવું, તો 10,000 દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલ ઊભી કરવી, 10,000 બિઝનેસમેનોનું એક સંગઠન બનાવવું, એ સંગઠન દ્વારા સમાજના સેવાળાના પરિવાર માટે શિક્ષણ આરોગ્યની સેવાઓ પૂરી પાડવી, સાથે સાથે 1,00,000 યુવા તેજસ્વીનું સંગઠન બનાવવું અને આવનારા સમયની અંદર દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે વેપાર ઉદ્યોગ અને રોજગાર ક્ષેત્રે ક્રાંતિ થાય અને યહૂદી સમાજનું જે સામ્રાજ્ય છે દુનિયા ઉપર એની બરોબરી કરવા માટે એના સાથે ખભે ખભા મિલાવવા માટેનું આ એક આર્થિક ઐતિહાસિક. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ સુરત.